नमस्ते विद्यार्थी मित्रों, धोरण सात विषय सामाजिक विज्ञान द्वितीय सत्र में पाठ सात छे प्रादेशिक संस्कृतिनु घड़तर। तेमा आपणे आगला वीडियो में अमुक पॉइंट जोई गया, जेम के भारत में प्रांतीय भाषाओं विकास, तो कि अलग अलग भाषाओं के रीतना विकास थयो, तो कई सदी में थयो, तो मलयालम छे, बंगाळी छे, गुजराती भाषा छे, एनो विकास कई सदी में थयो, तो कोणे कर्यो, तो ए विषे आपणे चर्चा करी गया। पछी आपणे जोयुं के भारतना उत्सवों कया कया उत्सवों भारत में उजवाय छे तेनी विस्तृत माहिती आपणे मेळवी, केम के जगन्नाथनी रथयात्रा छे, होळी छे, पछी लठमार होळी बरसानानी, लोहड़ी पंजाब में जो उजवाय छे ते त्यौहार, पोंगल छे ते तमिलनाडु राज्य में उजवाय छे, पछी ओणम छे ते केरल में उजवाय छे, पछी दिवाळी, दुर्गा पूजा छे पश्चिम बंगाल में उजवाय छे, नाताल एटले क्रिसमस कहीए आपणे, पछी मोहरम छे, ईद छे, पतेती छे अने चेटीचांद, ते बधा उत्सव विषे वात करी गया। एना पछीनो पॉइंट छे गुजरातना उत्सवो, जे पाना नंबर 40 पर आपेल छे ते आजे आपणे समजशुं। नवरात्रि, तो के आसो सूद एकमथी आसो सूद नोम सुधीना दिवसोने नवरात्रि तरीके उजववामां आवे छे। એટલે કે આસો મહિનાની સુદ એકમથી કરી અને સુદ નોમ સુધી 9 દિવસ, એટલે કે નવરાત્રી 9 દિવસની હોય છે, ઉજવાય છે। ગુજરાતમાં ખૂબ પ્રસિદ્ધ તહેવાર છે ને દેશ વિદેશમાં પણ પ્રસિદ્ધ છે। નવરાત્રી એ શક્તિની આરાધનાનું પર્વ છે, કે શક્તિ છે, માં શક્તિ, તેની આરાધના કરવાનું પર્વ છે। આ 9 દિવસો દરમિયાન લોકો માં દુર્ગાની પૂજન કરે છે। નવરાત્રીમાં ગરબા અને દાંડિયા રાસ રમાય છે, અને આપણે જાણીએ જ છીએ કે નવરાત્રીમાં ભાઈઓ અને બહેનો છે તે દાંડિયા રાસને ગરબા રમે છે અને માતાજીની આરાધના કરે છે। ગરબા એ ગુજરાતની આગવી ઓળખ છે, અને આ ગરબા છે આપણી આગવી ઓળખ તરીકે આપણે ઓળખીએ છીએ। ગુજરાતનું ઓળખ એક અલગ પ્રસિદ્ધ છે અને ઓળખીએ છીએ। એના પછીનું છે ઉત્તરાયણ। સૂર્યનું ધનુ રાશિમાંથી મકર રાશિમાં આવવું એટલે ઉત્તરાયણ, કે સૂર્ય છે એ ધન રાશિમાં હોય અને એમાંથી મકર રાશિમાં આવે એટલે ઉત્તરાયણ, તે દિવસને શું કહેવાય? ઉત્તરાયણ, તે મકર સંક્રાંતિ તરીકે ઓળખાય છે, અને તેનું બીજું નામ છે મકર સંક્રાંતિ છે। તો આપણે તે દિવસે શું કરીએ છીએ? તો કે અગાસીમાં ચડીને પતંગ ઉડાડીએ છીએ, પછી ત્યાં જ જમીએ છીએ, મમ્મી ચીકી બનાવે છે અને તે પણ ખાઈએ છીએ। તો ઉત્તરાયણ છે એ પણ ગુજરાતમાં ખૂબ ધામધૂમથી ઉજવાય છે। પછી છે રથયાત્રા, તો કે જગન્નાથપુરીની રથયાત્રાની જેમ ભારતમાં વિવિધ ભાગોમાં અષાઢ મહિનાની સુદ બીજના દિવસે જગન્નાથજીની રથયાત્રા નીકળે છે। એટલે જે દિવસે જગન્નાથપુરી છે તેમાં જે રથયાત્રા નીકળે છે, એટલે કે અષાઢ મહિનાની સુદ બીજના દિવસે, તે જ દિવસે અલગ અલગ રાજ્યમાં પણ નીકળે છે। ગુજરાતમાં ક્યાં નીકળે? તો કે જેમાં અમદાવાદમાં નીકળતી રથયાત્રા સવિશેષ આકર્ષણ છે। આ રથયાત્રામાં હાથી, ઘોડા, આખડા, સાધુ સંતો સહિત લાખોની સંખ્યામાં લોકો ભાગ લે છે। પહિંદ વિધિ કર્યા બાદ રથયાત્રાનો આરંભ કરવામાં આવે છે। રથયાત્રામાં ભગવાન જગન્નાથ, મોટા ભાઈ બલરામ એટલે કે બલભદ્ર અને બહેન સુભદ્રા રથમાં સવાર થઈ નગર ચર્ચા માટે નીકળે છે, નગરચર્યા માટે નીકળે છે, એટલે નગરમાં ફરે છે। બાજુમાં તેમનું ચિત્ર પણ આપેલું છે, તમે જોઈ શકો છો। પછી જાણવા જેવું છે તો ગુજરાતમાં રથયાત્રાનો આરંભ કરવાનું શ્રેય સંત શ્રી નૃસિંહદાસજી ઈસવીસન 1878ના ફાળે જાય છે। એટલે કે આપણા ગુજરાતમાં છે સૌ પ્રથમ આ યાત્રા કોણે ચાલુ કરાવ્યું? તો કે સંત શ્રી નૃસિંહજી દાસજી, કયા વર્ષે? તો કે ઈસવીસન 1878માંથી શરૂ કરેલ છે। સોનાના સાવરણાથી રથની આગળનો રસ્તો સાફ કરવામાં આવે છે, જેને પહિંદ વિધિ કહેવાય છે, કે આપણે ઉપર જાણીએ ને કે પહિંદ વિધિ કર્યા બાદ રથયાત્રાનો પ્રારંભ એટલે કે આરંભ કરવામાં આવે છે। એટલે પહિંદ વિધિ એટલે શું? તો કે સોનાના સાવરણાથી રથની આગળનો રસ્તો છે એ સાફ કરવાની વિધિ, એટલે આપણે પહિંદ વિધિ તરીકે તેને ઓળખીએ છીએ। પછી છે મેળાઓ, તો કે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં યોજાતા મેળાઓ તે ગુજરાતની આગવી ઓળખ બની ચૂકી છે,
કે અલગ અલગ જિલ્લામાં અલગ અલગ મેળાઓ ભરાય છે, અલગ અલગ દિવસે ભરાય છે ને આપણી આગવી ઓળખ તરીકે ઓળખાય છે. તરણેતરનો મેળો સુરેન્દ્રનગર, વૈઢાનો મેળો અમદાવાદ, ભવનાથનો મેળો જૂનાગઢ, શામળાજી ગદાધરનો મેળો શામળાજી અરવલ્લી, પછી પલ્લીનો મેળો રૂપાલ ગાંધીનગર, ભાદરવી પૂનમનો મેળો અંબાજી બનાસકાંઠા, સરખેજનો મેળો અમદાવાદ, ગોળ ગધેડાનો મેળો ગરબાડા દાહોદ, પછી ચિત્ર વિચિત્રનો મેળો સાબરકાંઠા, માધવપુરનો મેળો માધવપુર પોરબંદર, મીરદાતારનો ઉર્સ મુબારક એટલે કે ઉનાવા મહેસાણા જાણીતા મેળાઓ છે. એટલે કે આપણે આમાં આપ્યું જ છે અલગ અલગ મેળાઓના નામ ને તેના જિલ્લા, એટલે બંને પણ આપણે યાદ રાખવું પડશે. તરણેતરનો મેળો ક્યાં ભરાય? તો કે સુરેન્દ્રનગરમાં. પછી વૈઢાનો? તો કે અમદાવાદમાં. ભવનાથનો મેળો જૂનાગઢમાં. શામળાજી ગદરાનો મેળો? તો કે શામળાજી અરવલ્લી પાસે આવેલું છે ત્યાં. પલ્લીનો મેળો રૂપાલ ગાંધીનગરમાં. ભાદરવી પૂનમનો મેળો અંબાજી બનાસકાંઠામાં ભરાય છે. સરખેજનો મેળો અમદાવાદમાં. ગોળ ગધેડાનો મેળો ગરબાડા દાહોદમાં. ચિત્ર વિચિત્રનો મેળો સાબરકાંઠામાં. માધવપુરનો મેળો માધવપુર પોરબંદર પાસે આવેલું છે ત્યાં ભરાય છે. મીર દાતાણાનો ઉર્સ મુબારક એટલે કે ઉનાવા મહેસાણા બાજુમાં આવેલું છે ત્યાં ભરાય છે. આ બધા જાણીતા મેળા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતના ઉત્સવો આજે તે પોઈન્ટ સમજી ગયા. હવે તેના પછીનો પોઈન્ટ છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું.